સુરેન્દ્રનગરમાં પ્રદેશ કારોબારીની બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહ વિભાગનું પ્રેઝન્ટેશન આપ્યું. એક વર્ષમાં પોલીસ વિભાગે કરેલી કામગીરી અંગેનું તમામ નેતાઓ અને કાર્યકરોને પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું. એક વર્ષમાં ડ્રગ માફિયાઓ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે અને કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે. વ્યાજખોરો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કે લોક દરબારમાં અરજી કરવાની સાથે ગણતરીના કલાકોમાં કેસ બી દાખલ કરવા પહેલા એ લોકોના કેસોના નિકાલ આવી ગયા. આ પ્રકારનું આશીર્વાદ રૂપી કામ ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા સમાજના નાગરિકોને ન્યાય મળે તે માટે પોલીસની વચ્ચે આ લોક દરબારોમાં વધુમાં વધુ લોકોને લઈ આવે એ પ્રકારની વ્યવસ્થાઓ છે. ભાજપની કારોબારી બેઠકમાં જગદીશ વિશ્વકર્માએ સહકાર વિભાગ અંગે પ્રવચન આપ્યું હતું. વિશ્વકર્માએ જણાવ્યું હતું કે સહકારી બેંક, દૂધની મંડળીઓ સહિતની તમામ જગ્યાએ ભારતીય જનતાની વિચારધારા ધરાવતા કાર્યકર્તાઓના હાથમાં સહકારિતા સુકાન સોંપ્યું છે. ડેટા ઓનલાઈન થાય તે માટે 85,000 જેટલી મંડળીઓ છે તેમજ 373 જેટલી સંસ્થાઓનું કામ ચાલે છે. વધુમાં કહ્યું કે પ્રાકૃતિક પ્રોડક્ટ અમૂલના નામે વહેંચાય છે, જે આગામી દિવસોમાં અમૂલના નામે પ્રાકૃતિક પ્રોડક્ટ વહેંચશે. સહકાર વિભાગે કરેલી કામગીરી, આજે ગુજરાતની અંદર જેટલી પણ સહકારી સંસ્થાઓ છે, લગભગ 85,000 કરતા પણ વધુ સહકારી સંસ્થાઓથી ગુજરાતનું માળખું ખૂબ મજબૂત છે. એવું કહેવાય કે દર 3 ગુજરાતી એક ગુજરાતી એ સહકારિતા સાથે જોડાયેલો છે. અમદાવાદ શહેર ડીઓ દ્વારા દરેક શાળાને જનરલ નોલેજ અને કરિયર કોર્નર માટે એક ટાસ્ક ફાળવવા આદેશ કર્યો છે. ધોરણ 9-12ના વિદ્યાર્થીઓને શાળાઓમાં કારકિર્દી લક્ષી માર્ગદર્શન આપવામાં આવશે. જનરલ નોલેજ અને કરિયર સેન્ટર માટે દરેક શાળાના એક શિક્ષકને અમદાવાદ શહેર ડીઓ તરફથી ટ્રેન કરાશે, જે ધોરણ 10 અને 12 બાદ વિદ્યાર્થીઓએ કારકિર્દીના ઘડતર માટે શું કરવું જોઈએ એ અંગેનું માર્ગદર્શન શાળા કક્ષાએ અપાશે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને સ્થાયી સમિતિની બેઠકમાં મિલકત વેરામાં પ્રતિ ચોરસ મીટર જંગી વધારો કરવાની બહાલી આપી દેવામાં આવી છે, જેનો કોર્પોરેટર અંકિત બારોટે વિરોધ કરી કહ્યું કે મનપા વેરા ઉઘરાવી જનતાના ખિસ્સા ખંખેરવાનું કામ કરી રહ્યા છે. ટેક્સમાં વધારો થયો છે તેને લઈ મેયરને રજૂઆત કરી ટેક્સ વધારો પાછો ખેંચાય તે માટે અપીલ કરી છે. જે તે વખતે એજન્સીઓને ફાયદો કરાવવા માટે વોટર એટીએમ અને માત્ર કાલ્પનિક ચિત્રો લોકોને બતાવવા માટે મત લેવા માટે એ પ્રકારના ગતકડાઓ આ મહાનગરપાલિકાએ શોધી કાઢ્યા હતા એ લગાવી એનો ના કોઈ ઉપયોગ થયો છે. એની પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા છે અને બધા પ્રોજેક્ટ ફેલ ગયા છે. આજે બધા વોટર એટીએમઓ પણ ઉઠાવી લેવામાં આવે છે. રાજકોટ મહાપાલિકાનું આગામી 30 જાન્યુઆરીએ વર્ષ 2023-24નું 2,234 કરોડનું બજેટ રજૂ કરવામાં આવશે. તે પહેલા મહાપાલિકા કમિશનરે રાજકોટવાસીઓ પાસે બજેટને લઈ સૂચનો માંગ્યા છે. આગામી 30 તારીખે મનપા કમિશનર દ્વારા સૂચિત બજેટ રજૂ કર્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાશે. ત્યારબાદ બજેટને બોર્ડમાં મંજૂરી આપવામાં આવશે. આ વખતે બજેટમાં પાણી વેરો અને મિલકત વેરામાં વધારો થવાની શક્યતા છે. કોઈ મોટા પ્રોજેક્ટ આ વખતના બજેટમાં રજૂ નહીં થાય તેમ મનાય છે.